નમસ્તે બાળ મિત્રો, કેમ છો? મજામાં છો ને? ગઈકાલે આપણે એક સરસ મજાની બાળ વાર્તા જોઈ ગયા હતા, ખરું ને? તો ચાલો બાળ મિત્રો, આજે પણ એવી જ એક સરસ મજાની બાળ વાર્તા સાંભળીએ. આજની બાળ વાર્તાનું નામ છે સંતોષનો પુરસ્કાર. તો ચાલો બાળ મિત્રો, બાળ વાર્તાની શરૂઆત કરીએ. વસંતનગર નામનું સુંદર નગર હતું. આ નગરના રાજાનું નામ વીરસિંહ હતું. રાજા ખૂબ જ નેક, દયાળુ અને દાનવીર હતો. જે પણ તેની આગળ જોડી ધરતો તેની જોડી ધનથી ભરી દેતો. એક દિવસ રાજાએ એક ફકીરને ગીત ગાતા સાંભળ્યો, જેના શબ્દો હતા, જિસકો ન દે મોલા ઉસે દે વીર રાજા. રાજા ખૂબ જ ખુશ થયો. તેણે તે ફકીરને પોતાની પાસે બોલાવ્યો અને એક મોટું તરબૂચ આપ્યું. ફકીરે તરબૂચ લઈ તો લીધો, પરંતુ તે દુખી હતો. તેણે વિચાર્યું કે તરબૂચ તો ગમે ત્યાંથી મળી રહે, બાદશાહે મને કોઈ મૂલ્યવાન વસ્તુ આપવી જોઈતી હતી. થોડી વાર પછી ફરીથી એક ફકીર મહેલ પાસેથી પસાર થયો. તે પણ એક ગીત ગાઈ રહ્યો હતો. તેના બોલ હતા, મોલા દિલવાય તો મિલ જાય, મોલા દિલવાય તો મિલ જાય. રાજાએ તે સાંભળ્યું, પણ તેમને જરાય ન ગમ્યું. તેમણે ફકીરને બોલાવ્યો અને મન વગર બે આના આપી દીધા. ફકીરે બે આના લીધા અને ખુશ થઈને ત્યાંથી ચાલવા લાગ્યો. આ બંને ફકીરનો બેટો સમત હતો. બંને ફકીર બાદશાહ પાસેથી શું મળ્યું તેની ચર્ચા કરવા લાગ્યા. પહેલા ફકીરે નિરાશ સ્વરમાં કહ્યું કે મને તો રાજાએ તરબૂચ જ આપ્યું. જ્યારે બીજા ફકીરે ખુશ થઈને કહ્યું, મને રાજાએ બે આના આપ્યા, તું જ ફાયદામાં રહ્યો ભાઈ. પહેલા ફકીરે બીજા ફકીરને કહ્યું. બીજા ફકીરે કહ્યું, જે મૌલાએ આપ્યું એ બરાબર જ છે. પહેલા ફકીરે બીજા ફકીરને બે આનામાં તે તરબૂચ આપી દીધું. બીજો ફકીર તો બે આનામાં તરબૂચ લઈને પણ ખુશ હતો. તે પોતાના ઘરે ગયો અને જ્યારે તેણે તરબૂચને કાપ્યું ત્યારે તેની આંખો પહોળી થઈ ગઈ, કારણ કે તે તરબૂચમાં હીરા જવેરાત ભર્યા હતા. થોડા દિવસ પછી પહેલો ફકીર ફરીથી ખેરાત માંગી રહ્યો હતો. રાજા તે ફકીરને ઓળખી ગયા. રાજાએ ફકીરને પૂછ્યું, તું હજુ પણ ખેરાત માંગે છે? તે દિવસે તને તરબૂચ આપ્યું હતું તે કેવું નીકળ્યું? ફકીરે રાજાને કહ્યું, તે તરબૂચની મારે કોઈ જરૂર ન હતી, તેથી મેં એક ફકીરને તે તરબૂચ બે આનામાં વેચી દીધું. રાજાએ કહ્યું, ભલા માણસ, એકવાર તે તરબૂચ કાપીને જોવું તો હતું. મેં તારા માટે તેમાં હીરા જવેરાત ભર્યા હતા, પરંતુ તેને વેચી દીધું. તેથી તું આજે પણ ખેરાત માંગે છે, કારણ કે તારી પાસે સંતોષ નથી. જો તું સંતોષ માનવાનું શીખ્યો હોત તો તને બધું જ મળી જાત. બાળ મિત્રો, અહીંયા આ સરસ મજાની બાળ વાર્તા પૂર્ણ થાય છે. આવતીકાલે નવી બાળ વાર્તા સાથે ફરીથી મળીશું.
ત્યાં સુધી તમારા આ દોસ્તને રજા આપશો. આવજો.